સૌનો વેલકમ કરીએ છીએ અસલી પરિવાર વતી. મિત્રો, આપણે પહેલું લેક્ચર સાંભળ્યું જિંદગીના 10 સિદ્ધાંતો. આજે આપણા જે વક્તા છે ભાગ્યશા, પહેલા તો આપણે તાળીઓથી વધાવી લઈએ. બે ત્રણ મિનિટના વિલંબ, મતલબ ક્ષમા, કારણ કે ભાગ્યશભાઈને આવતા બહુ જ લેટ થયેલું, કારણ કે એ ગાંધીનગર રહે છે અને કમિટમેન્ટ હતા. અમે સમયસર પહોંચી ગયા એક મિનિટ પહેલા. એમની વિશેષ ઓળખ આપું તો, કદાચ તમે જો અસ્પીના ઓનલાઈન લેક્ચર્સ, આપણે કોરોના કાળમાં ઓનલાઈન લેક્ચર્સ અસ્પીમાં કરતા હતા વ્યાખ્યાનવાળામાં, તો 2021 અને 2022 બંને વર્ષમાં તેઓ લેક્ચર આપવા માટે આવ્યા હતા. તમે લોકો જો ગુજરાતીમાં જે દર રવિવારે પ્રકાશિત થાય છે જન્મભૂમિ પ્રવાસી, એ વાંચતા હો તો એમના એમની કટાર આવે છે. સરસ મજાના કવિ છે. અમે તો ઘણા પ્રવાસ અમેરિકાનો પણ સાથે કર્યો છે, પ્રોગ્રામો સાથે કર્યા છે. નર્મદા યોજના આપણી જે બહુ જ મહત્વાકાંક્ષી યોજના હતી, એ યોજનામાં પણ એ ઇન્વોલ્વ હતા અને એના પણ ઘણા બધા જુદા જ અનુભવો છે એમની પાસે. ભગવદ્ ગીતાના તેઓ પ્રખર અભ્યાસી છે અને ખાસ અમને આનંદ થાય લિટરેચરના પર્સન તરીકે કે ગુજરાત સરકારની બોડી છે ગુજરાત સાહિત્ય અકાદમી, એમાં એ છેલ્લા 2 વર્ષથી અધ્યક્ષ હતા અને હવે 3 વર્ષ માટે એમની પુનઃ નિયુક્તિ થઈ છે અધ્યક્ષ તરીકે. અંતર્મ વિકસિત કરો પ્રાર્થનાઓ વિશે, 2021માં લેક્ચર આપેલું આજ ફિર જીને કી તમન્ના હૈ, આ બંને ઓનલાઈન લેક્ચર્સ હતા. પછી મને એમની એક પંક્તિ યાદ આવી આ વર્ષે કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. એટલે મેં એમને રૂબરૂ ગાંધીનગરથી આમંત્રણ આપ્યું. તો આદરણીય શ્રી ભાગ્યશાને વિનંતી કે હવે 1 કલાક આપનો છે, આપના તાળીઓના સન્માન સાથે વેલકમ ભાગ્યશ્રી. ભાગ્યશ્રીનો સબ્જેક્ટ છે, બહુ સરસ એમણે વિચારેલો છે, શ્રવણ થી શ્રાવણ. બહુ સરસ શબ્દ છે, શ્રવણ થી શ્રાવણ અને પરિવારનો કારાવાર. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. અદ્ય સભાગારે ઉપસ્થિતઃ SP નૂતન અકાદમી ઇતિ સમવાયસ્ય સર્વે મહાનુભાવાઃ, કિરણભાઈ મહોદયાઃ, શરદભાઈ મહાભાગાઃ, મમ અતિવ પરમ સુહૃદઃ હિતેન આનંદપરા મહોદયાઃ, મહાનુભાવાઃ, બાંધવાઃ, ભગિન્યશ્ચ. મનસિ અતિવ આનંદઃ જાયતે યત અદ્ય શ્રાવણ માસે. પ્રથમતઃ તો શ્રાવણ માસસ્ય સોમવાસરે સાયંકાલે પ્રવચનં પ્રદેયમ ઇતિ આમંત્રણં દત્તં મયા. કિંતુ તત પ્રતિ ચર્ચા જાતા યત શનિવાસરે આનુકૂલ્યં વર્તતે તેન કારણેન શનિવાસરે સાયંકાલે મિલિતુમ ઇચ્છામઃ ઇતિ હિતેન ભાઈ મહાભાગાયાઃ તત્ર દૂરભાષઃ આગતઃ. શ્રાવણ મહિનાના સોમવારને ઉજવવાનો છે અને આ કિરણભાઈ અને શરદભાઈ જેવા યુવાનો સાથે આપણે બેઠા છીએ, ત્યારે થોડું જીવન વિશે પણ ચર્ચા અને ચિંતન. મને બહુ સરસ હિતેનભાઈએ કહ્યું કે આ લોકો
કૃષિ ખેતીવાડી સાથે જોડાયેલા છે. હવે ખેતીવાડી સાથે જે લોકો જોડાયેલા હોય ને એમને જ શ્રાવણ મહિનામાં આવા બધા વિચારો આવે કે સમાજને કેવી રીતે ઉભો રાખીશું. સમાજ ક્યાંક આડે અવળે રસ્તે જતો રહ્યો છે તો આપણે પાછો વાળવો. મારી કોઈ એવી ગણતરી નથી, મને પણ ખબર પડે છે પડેલા માણસોને વધારે ખ્યાલ હોય કે કોઈ દિવસ કોઈને શિખામણ નહીં આપે. એટલે હું કોઈ શિખામણ આપવા તમને આવ્યો નથી, પણ મને કશું અનુભવ મળ્યો છે જીવનમાં. એમને બહુ કહ્યું કે મારા અનુભવ બહુ છે, પણ તો મેં કહ્યું હોત કે શ્રવણથી સરકારી નોકરી સુધી તો તમને બધું બરાબર હું કહેત કે IAS ઓફિસરને કેવી રીતે કામ કરવું પડે. હું ગુજરાત સરકારમાં અનેક હોદ્દાઓ ઉપરાંત હું વડોદરાનો કલેક્ટર હતો, નડિયાદ ખેડાનો કલેક્ટર હતો, એટલે એ એક બધી જુદી તાસીરો હતી. પણ આજે આપણે કંઈક જુદા જુદી પરિપાટીમાં, અને હિતેનભાઈએ મને ખાસ કહ્યું કે તમારે ભગવદ્ ગીતા સિવાયના વિષય ઉપર, એ મારા માટે પણ બહુ મહેનતની વાત છે. ભગવદ્ ગીતા સિવાય હું જીવી શકતો જ નથી. બોલી તો ક્યાંથી શકું, બોલવાનો તો કોઈ સવાલ જ નથી, જીવવાનું જ અઘરું છે. ભગવદ્ ગીતા સિવાય જીવાય જ નહીં, કૃષ્ણ સિવાય જીવાય જ નહીં, જય શ્રી કૃષ્ણ કહ્યા સિવાય ઉઠાય જ નહીં, એવી પરિસ્થિતિ માનસિક છે. ત્યારે તમારી સાથે હું આજે કેટલીક પાયાની વાતો શેર કરવા માંગુ છું. પણ આ વિષય અમે એમ જ વિચાર કર્યો, મને કે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે કહ્યું ચાલો શ્રવણથી શ્રાવણ. અને પછી બધા વિચારો આવ્યા કે આ શ્રવણ, એ વખત કાવડ યાત્રાનું બધું ચાલતું, કાવડિયા, એટલે હું ચિંતન કરતો હતો કાવડિયા આ શું કામ દોડતા હશે આવી રીતે, અને આ શ્રવણ શું છે, અને શ્રવણને આજે 2024માં આપણે શું કામ યાદ કરવાનું. કારણ કે આજનો શ્રવણ, મને ખબર નથી કોઈનું નામ ના દેવાય, પણ કોઈ બહુ મોટા ઉદ્યોગપતિને એક 1x1 રૂમ 1 બેડરૂમ વાળા ફ્લેટમાં રાખે છે જે કરોડાધિપતિ હતા, એટલે એવા શ્રવણ પણ આજે છે. એટલે આપણે આજના સંદર્ભને લઈને થોડી વાત કરવી છે, પણ મારે ઐતિહાસિક સંદર્ભ પણ કરવો છે કે એ શ્રવણ અને આ કાવડિયા યાત્રાને શું સંબંધ છે. કે પેલો શ્રવણ આંધળા મા બાપને કાવડમાં લઈને ગયેલો અને પાણી લેવા ગયો, અને પછી મા બાપ એમ જ વિલાપી વિલાપીને ગયા, એટલે એને પાણી પાવાનું બાકી હતું. એટલે આ કળિયુગમાં કાવડિયાઓ પાણી લઈને પિતાના પિતા મહાદેવ એમને ચઢાવવા માટે જાય છે. આપણે પણ અત્યારે બધા આમ પાણી ચઢાવે છે અને પોતાના સગા બાપને પાણી આપતા નથી. એ જે કોન્ટ્રાડિક્શન છે, એ પેરાડોક્સમાં આપણે જીવીએ છીએ. એટલે મને 3-4 પુત્રો યાદ આવી જાય. પ્રહલાદ યાદ આવે, પ્રહલાદ પહેલો યાદ આવે, કે પ્રહલાદે પણ બળવો કર્યો. એટલે હું ભારતીય તત્વજ્ઞાનનો વિદ્યાર્થી છું, એટલે હમણાં અમેરિકાના એક ફિલોસોફર સાથે વાત થઈ, એમને વાત કરી છે, તો હું તમને કહું, હું અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ભગવદ્ ગીતા ઉપર PhD કરું છું. એટલે અમેરિકાના એક ફિલોસોફર સાથે વાત થતી હતી ત્યારે એને એમ કહ્યું કે જો DNA જ કારણરૂપ હોય તો મને તમે સમજાવો કે હિરણ્યકશ્યપુના ઘરમાં પ્રહલાદ કેવી રીતે જન્મ્યો. એટલે પછી મારે એમને સમજાવવું પડ્યું કે ધેર ઇઝ ઓલ્સો એ થિયરી ઓફ સૂક્ષ્મ શરીર. આપણા આપણા શાસ્ત્રોમાં આપણે એક નવું, એક આપણું બ્લેક બોક્સ થિયરી પણ છે, જેમ DNA છે એવું જ સૂક્ષ્મ શરીર પણ છે, કે કોઈ આત્મા પ્રવેશે છે અથવા કોઈ તત્વ તમારું ગર્ભધારણ થયું હોય ત્યારે એક આત્મા આવે છે. એ આત્મા અને તમારું ફિઝિકલ ક્રોમોઝોમ્સ બધા X and Y ભેગા થયા હોય, અને જે પિંડ રચાય છે એ કારણસર પ્રહલાદે પણ એક બહુ મોટી ક્રાંતિ કરી.
કે પિતાની સામે એને કહ્યું. તો બીજી તરફ જેનું આપણે આ યુગ શરૂ થયું છે 22મી જાન્યુઆરીથી, શ્રી રામ, શ્રી રામે કહ્યું કે પિતાની આજ્ઞા તો એકદમ લકીર છે પથ્થર પર લખાય, એ તો ભૂસાય જ નહીં, એ તો હું કરવાનો જ છું એમને જે કહ્યું તે. પણ મને વાલ્મીકીના એ શબ્દો યાદ આવે છે. વાલ્મીકી રામાયણ હું વાંચતો હતો ત્યારે, આમ તો વાલ્મીકી રામાયણમાં તો એકચ્યુઅલી વાલ્મીકીએ નારદને પૂછ્યું, પહેલો શ્લોક તો એવો છે, કૌન્વસ્મિન સાંપ્રતે લોકે ગુણવાનશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્ય દૃઢવ્રતઃ. પહેલો શ્લોક છે વાલ્મીકી રામાયણ. કેવા રામ છે, આવો આવો કોઈ આપણા સાંપ્રત લોકે કોઈ એવો પુરુષ છે જેનામાં આ છ ગુણ હોય, પણ સત્ય વાક્ય, સત્ય પ્રતિજ્ઞા, સત્ય પરાક્રમ, આવા જે અનેક સત્ય સાથે જોડાયેલા રામના જે વિશેષણો છે, એ રામ પણ જ્યારે કૈકેયી એ આ બે વચન માંગ્યા અને રામ ઉપભવનમાં જઈ અને દશરથને મળવા પ્રયત્ન કરે છે, ત્યારે દશરથની આંખમાં બહુ આંસુ આવી ગયા છે. એટલે એમ કે છે, કોણ આવ્યું એમ? અને પછી દશરથ બહુ ગળગળા થાય છે કે મારી આંખમાં આંસુ છે, હું જોઈ નથી શકતો, કોણ આવ્યું એમ? દાસી કહે છે કે રાઘવ, રામ આવ્યા છે. કઈ જ પછી બધું સ્ટેટમેન્ટ આપે છે કે આવું આવું હતું ને બે વચન મેં માગ્યા એટલે પિતાને બહુ દુઃખ થયું. આપણને એમ થાય કે આજનો પુત્ર હોય તો એમ કે મમ્મી તમારે વિચાર કરવો જોઈએ ને, આ રીતે વચન મગાવતું છે, તમારે થોડું તો, યુ આર એ મહારાણી ઓફ ધીસ પેલેસ અને આપણે આટલી બધી તૈયારી કરી દીધી પ્રસંગની અને તમે આવું વચન આવ્યું, કશું બોલ્યા શકાય. રામે કહ્યું કે બહુ સરસ, વ્યવેદે એક સહેજ પણ વ્યથા લાવ્યા સિવાય મન ઉપર. જો આ પુત્ર, આપણે શ્રવણની શ્રેણીમાં છીએ એટલે આ ભારતનો પુત્ર કે જેણે કોઈ લોજિક ચલાવી જ નહીં, મારા પિતાએ કહ્યું છે ને, કોઈ પણ પ્રકારની વ્યથા લાવ્યા સિવાય ચહેરા ઉપર. કારણ કે એક હવે થિયરી આપણે બધા જાણીએ છીએ ને, એની બહુ જ ચર્ચાઓ દુનિયામાં થઈ, રામ આવું શું કેમ કરે, રામને ખબર ન પડે કે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. હેમ મૃગ, સોનાનો તો મૃગ હતો હશે, રામ જેવા માણસ પાછળ પાછળ દોડે તો બલી યસી કેવલમ ઈશ્વર ઈચ્છા. અમે સંસ્કૃતના બધા પંડિતો એને જસ્ટિફાય કરી દઈએ કે ઈશ્વરની ઈચ્છા આવી હતી, એટલે ઈશ્વરની ઈચ્છા હતી કે રામ એક અવતાર લઈ અને મનુષ્ય તરીકે આ કામ કરે. અને એમને ખબર જ હતી કે આ બધું થવાનું છે, પણ એમને આપણને કશોક મેસેજ આપતો કે આવું બધું થયા ત્યારે આટલો બધો તેજસ્વી રાજકુમાર પોતાની કોઈ પણ પ્રકારના તર્કને ચહેરા ઉપર લાવ્યા શકાય, કોઈ પણ પ્રકારની લાગણીને ચહેરા ઉપર લાવ્યા શકાય. આ રામ છે, આ પુત્ર છે. આ શ્રવણની શ્રેણીમાં ભારતે જે પુત્રોના ઉદાહરણો આપ્યા છે ને દુનિયા સમક્ષ, એ આ ઉદાહરણો છે. હજી એક ઉપનિષદનું ઉદાહરણ કહું તો, ઉદ્દાલક અને શ્વેતકેતુ, બહુ જબરજસ્ત વિદ્વાનો, પિતા અને પુત્ર, એટલી બધી છાંદોગ્ય ઉપનિષદમાં એટલી ચર્ચા થાય છે. અને જ્યારે પિતા એમ કહે છે કે ઉદ્દાલક આ બ્રહ્મ તત્વ છે ને આમ, ત્યારે એને એક એક એવું મોટું વાક્ય, ગૂગલને પણ શરમાવે એવું વાક્ય, આજે તો આપણને મેટા એઆઈ આપણા વોટ્સઅપમાં પણ આવી ગયું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચારે બાજુ એવું કહે છે કે ભાઈ અમને બધી ખબર છે. તો તમે વિચાર કરો, એ વખતે શ્વેતકેતુએ પ્રશ્ન ઉદ્દાલકને પૂછ્યો, અને આ ભારતની વિશેષતા છે સાહેબ, એજ્યુકેશન સિસ્ટમ, અહીંયા આપણે એજ્યુકેશન આ ગુરુકુળમાં છીએ એટલે હું એ
ઇંગ્લેન્ડમાં ભણતો હતો ત્યારે મારા પ્રોફેસર મને કહેતા હતા કે યુ પીપલ હેવ કમ ફ્રોમ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ એન્ડ વી હેવ ધી યુ હેવ લેક્ચર સિસ્ટમ. મેં કીધું લેક્ચર સિસ્ટમ કાકા અમે અંગ્રેજો પાસેથી શીખ્યા છે, અમારે તો બધું ક્વેશ્ચન એન્ડ એન્સર જ છે. ભગવદ્ ગીતા ઇઝ ક્વેશ્ચન એન્ડ એન્સર, ઉપનિષદ ઇઝ ક્વેશ્ચન એન્ડ એન્સર, ધેર ઇઝ નો લેક્ચર. અને તમે વિચાર કરો કે ઉદ્ધવકે બધું આખું સમજાવ્યા પછી એમનો પુત્ર એક પ્રશ્ન પૂછે છે. આપણે પ્રશ્નની બહુ બહુ અગત્ય છે, પ્રશ્નનો બહુ અગત્ય છે. એટલે પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, યસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ. તમે મને હવે એવું કંઈક કહો જે જાણવાથી બધું જ જાણી જવાય, બધું જ જાણું છું એવી ખબર પડે. તમે વિચાર કરો, આજે હું એક શ્રવણ તરીકે મારે કહેવું છે, એક પિતાના પુત્ર તરીકે પણ કહેવું છે, કારણ કે મને પણ મારા પિતા આજે યાદ આવે. સવારથી મને મારા પિતા યાદ આવે છે કે એ શિક્ષક હતા, એમને અમે પણ બહુ પ્રશ્નો પૂછ્યા અને એમને કહ્યું પ્રશ્નો પૂછો તો જ આજે મારે તમને જે બ્રેક મારવી છે ને, આપણે આ શ્રાવણ મહિનામાં જે બિલીપત્ર ચડાવવું છે એ બિલીપત્ર આ છે કે ઇન્ડિયા ઇઝ નોન ફોર સ્પિરિચ્યુઆલિટી એન્ડ નોટ રિલિજિયસિટી. આપણે જે બધું જે બધા ટોળા જામે છે ને એ બધા ધાર્મિકતાના ટોળા છે. આપણે તો આ આ શ્વેતકેતુના વંશ જ છીએ. આ શ્વેતકેતુ મારા દાદા છે, મને શ્વેતકેતુ મારા દાદા લાગે છે. કારણ કે એને પૂછ્યું કે એવું તો કઈ કહો મને, તમે ના ચાલે આવું તો પેલા કે હું તને 1000 ગાયો આપું. કે ના, એના હમ નામૃત હશે, હું જેનાથી અમૃતત્વ પામી ના શકું એને હું એ ગાયોને લઈને શું કરું. મને તમે એવું તત્વ સમજાવો જેનાથી બધી જ વસ્તુઓને હું સમજી શકું. છે ને ગૂગલના ચીફ પ્રોડક્ટ ડિઝાઇનર એન્જિનિયર હોય ને એનો આ પ્રશ્ન છે જે શ્વેતકેતુએ 10000 વર્ષ પહેલા પૂછ્યો, કે એવું કંઈક કરીએ કે જેનાથી બધી જ વસ્તુઓ આપણને સમજાઈ જાય. તો આ આ ભારતના પુત્રોની એક આખી પરંપરા છે, જ્યાં રામ છે, જ્યાં પ્રહલાદ છે, જ્યાં શ્વેતકેતુ છે અને જ્યાં પુત્રી પણ છે. એટલે કે પુત્રી, તમને કહું કે યાજ્ઞવલ્ક્યની પુત્રી પૂછે છે કેમ કાવ્યમ, કાવ્ય શું છે, તો કે દીકરી તું સવારે 4 વાગે આવો અને સવારે 4 વાગે ભારતનો ઋષિ કવિતાની ભૂમિ યાદ કરો, એની કાલે કવિતાનો વિમોચન છે આવતીકાલે અંધેરીમાં. ભારતની પુત્રીને એનો પિતા એમ કે છે સવારે 4 વાગે ચાલ આપણે જઈએ આગળ, અને નદી કિનારે જઈને એમ કે છે કે પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા ન મમાર નજીરિયતે. તું આ દેવનું કાવ્ય જો જે મરતું પણ નથી અને ગળડું પણ થતું, તું આ સદાય વિસ્તરતા આકાશને જો, એ કાવ્ય છે. તું આ કશા પણ કારણ વગર રહેતી નદીને જો, ક્યાંય પણ સંગીતની શિક્ષા નથી લીધી એવા પંખીઓના આ કલરવને સાંભળ, ક્યાંય જઈ નથી શકતા તેમ છતાં પણ વાત વાતમાં નાચી ઉઠતા વૃક્ષોને જો, હજારો વર્ષોથી પલાંટી વાળીને બેઠેલા કોઈ તપસ્વીની માફક બેઠેલા પર્વતોને જો, દેવનું કાવ્ય છે. પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા, આ દેવનું કાવ્ય છે, આ ભારતની પરંપરા છે જ્યાં આપણે દરેક વસ્તુમાં દેવનું કાવ્ય જોઈએ છે. આ શ્રવણનું તત્વ આ છે, શ્રવણનું આ શ્રવણત્વ જે છે ને એ આ છે શ્રવણત્વ. બીજું શ્રવણત્વ છે ને એ સાંભળવાનું છે. આપણે સાંભળવાને પણ શ્રુતિ કહીએ છીએ, શ્રવણ કહીએ છીએ. બહુ સરસ, આપણી તો સ્મૃતિ અને શ્રુતિ. તમે વિચાર કરો કે 1,00,000 શ્લોકો, 4 વેદના બધા તમે મંડળો જુઓ અને કોઈ જગ્યાએ લખવાનું તો નથી, શોધાવ્યું જ નથી, પ્રિન્ટિંગ તો પછીની વાત છે. પિતાએ અથવા ગુરુએ બોલ્યા અને શિષ્યોએ યાદ રાખ્યા, એવું તીવ્રતાથી સાંભળ્યું કે બધું યાદ રહી ગયું અને પેઢી દર પેઢીને આપ્યું, જેથી આપણે આજે દુનિયાને કહી શકીએ છીએ કે આ અમે
ખાલી હિન્દુત્વની હું વાત નથી કરતો, અમે દુનિયાની પહેલી કવિતા ચાર બેઠેલા વ્યક્તિઓ અને બધી વસ્તુઓ નીચે પડતી હતી. ફોર્સ ઓફ ગ્રેવિટી, ન્યૂટનના નિયમ ઓફ ફિઝિક્સ, કે બધું નીચે પડે છે ગુરુત્વાકર્ષણ, પણ એક માત્ર અગ્નિ એવો છે કે જે ઉપર જાય છે. એટલે એને કહ્યું અગ્નિ મિલે પુરોહિત, દુનિયાની પહેલી કવિતાની પહેલી પંક્તિ લખાઈ એ અગ્નિને જોઈને લખાવી. એટલા માટે આજે પણ આપણે કોઈ કાર્યક્રમ કરવો હોય, ઘેર સવાર પડી હોય, તો દીવો કહીએ છીએ, એટલા માટે કહીએ છીએ. આ આ આપણી પરંપરા છે, આ આટલા માટે આપણે જાણીતા છીએ આ દુનિયામાં, કે અમે અગ્નિ મિલે પુરોહિતમ નો દેશ છે. અહીંયા અગ્નિની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે અગ્નિ ઉપર જાય છે, અને એટલા માટે 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે અશ્વત્થવેતત્, આ અશ્વત્થ વૃક્ષ છે. એટલે વૃક્ષ એમ કૃષ્ણ ભગવાનને મન થઈ ગયું ને વેદ વ્યાસે લખી દીધું એટલા માટે નહીં, પણ વૃક્ષ પણ ગુરુત્વાકર્ષણને અવગણીને પાણીને જે છેલ્લી કુપળ સુધી મોકલે છે. જો તમે મારો દિવ્ય ભાસ્કરમાં એક લેખ વાંચ્યો હોય, હમણાં જ મેં લખ્યો હતો કે એ જે કોમળ જે કળી છે, જે હમણાં જ લીલીછમ લાગે છે આટલા તડકામાં, 47 ડિગ્રી ગાંધીનગરમાં ગરમી હતી એ દિવસે, સૌથી ઉપરની ડાળ ઉપર એ કોમળ કળી આવડા મોટા પાવરફુલ સુરત સામે જે છણકો કરે છે ને, એ ઈશ્વરનો સંદેશ છે. એની તાકાત ઈશ્વરની છે, કારણ કે પાણી છેક સુધી પહોંચાડે છે, અને પાણી જે પહોંચાડે છે ને એ આજના આજના શ્રવણોને સમજાવવાનું છે. આજનું શ્રવણ છે ને થોડું ભણી ગયા છે અને ભણે છે ને, એ લોકોને બહુ પ્રશ્નો હોય છે. એ લોકો લોજિકનું એવું બધું લિથલ કંઈક પી લે છે ને, લઠ્ઠો તો બોલાય ને, પણ લોજિકનો લઠ્ઠો પીને ડોલતા હોય છે. આ તો હવે તમે બધા તો જૂનવાણી છો, આમ તેમ કીધું એ બરાબર છે, પણ વાંધો નહીં, પણ તમે એટલું તો કહો કે આ ગુલાબ કેમ ગુલાબ છે. અરે કે અંકલ તમને ખબર નથી પડતી, ઇટ્સ અ બોટનિકલ થિંગ. મેં કીધું વોટ બોટનિકલ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ બોટની. એટલે કે આ ગુલાબ છે ને કોઈ ચોક્કસ ફેમિલી છે. મેં તો ગુડ ફેમિલી છે, ચાલો સરસ. પછી આગળ પ્રશ્ન પૂછ્યો, મેં તો ફેમિલી છે તો પછી કીડું કીડું જ પેદા કરી શકે, કારેલું કારેલું જ પેદા કરી શકે, એવું કેમ હોય છે? ફ્રેગરન્સ આમાંથી ફ્રેગરન્સ આવે, પેલામાંથી ના આવે, એનું શું કારણ? એટલે કે ધેર ઇઝ અ કેમિકલ પ્રોસેસ. મેં કીધું આ કેરી ખાટી છે અને ગળી થઈ જાય છે, એનું શું કારણ? એટલે કે ઇટ્સ અ કેમિકલ પ્રોસેસ, તમે સમજો. આઈ વિલ આઈ કેન એક્સપ્લેન યુ, ધેર ઇઝ અ બોટનિકલ કેમિસ્ટ્રી. યુ વેરી ગુડ. મેં કીધું હુ ઇઝ ધ કેમિસ્ટ, હુ ઇઝ ધ કેમિસ્ટ? પછી કહે કે ના, એટલે અમારા ઋષિઓએ કહ્યું છે કે યોર ઇગ્નોરન્સ ઇઝ જસ્ટ વન ક્વેશ્ચન અવે, યોર ફોલ ઇઝ વન ક્વેશ્ચન વન સ્ટેપ અવે. તમે મોહમ્મદ અલી હોય, ઓલિમ્પિકમાં જીતવાની તૈયારીમાં હો, એક સ્ટેપ ચૂકી જાઓ, 10 ઓલિમ્પિકના પેલા બધા ખેલાડીઓ તમારાથી ગભરાતા હોય, પણ એક સ્ટેપ ચૂકીને પડો એટલે 6 જણે બોલાવીને સ્ટ્રેચરમાં મૂકી લઈ જાઓ. યુ મે બી બોક્સર ઓફ ધ વર્લ્ડ, પણ તમે એક સ્ટેપ ભૂલી ગયા તો તમે યુઆર ગોન, તમને લઈ જવા પડે. એટલે યોર ઇગ્નોરન્સ ઇઝ ઓલ્સો વન સ્ટેપ અવે, અને જ્યાં ઇગ્નોરન્સ વન ક્વેશ્ચન અવે, જ્યારે તમને ઇગ્નોરન્સનો તમને ખ્યાલ આવે છે ત્યારે અમે એમ કહીએ છીએ ઇગ્નોરન્સ નથી, એ અનનોન છે જેને તમારે જાણવાનું છે, અને એ અનનોનને લોજિકથી નથી જાણી શકાતું, એને શ્રદ્ધાથી જાણી શકાય છે, ભરોસાથી જાણ. અને એ ભરોસો એવો હોય કે આ આ જે જે કેરી ખાટી કેરીને ગળી બનાવે છે, જે ગુલાબની એકદમ નિરસ પાંખડીઓમાં આવી સરસ સુગંધ પ્રસરાવે છે, એ જ
મારા હૃદયને પણ ચલાવે છે, એ જ મને સવારે ઉઠાવે છે. આ ભાવ જયારે આવે, કારણ કે સવારે ઉઠીએ છીએ કેવી રીતે એ જ ખબર નથી પડતી. એટલા માટે આ શ્રાવણ મહિનામાં આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ ને, એટલા માટે કરો. સવારે ઉઠીએ છીએ તો મને ઘણી વખતે પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સ્લીપિંગ મેન એન્ડ હિઝ ડેડ બોડી. ડેડ બોડી પણ એવી જ લાગે, સૂતી હોય એવું જ લાગે. સવાસન, હવે સવાસન આ એક જ એવું છે, સવાસન એક જ મનુષ્યના પ્રકારનું, બાકી બધા પ્રાણીઓનું છે. બહુ જ તીવ્ર બુદ્ધિ શક્તિ માટે તમારા ન્યુરોન્સ ને વેટ એન્વાયરમેન્ટ એટલે કે બહુ વિનાશ વાળું વાતાવરણ જોઈએ તો તમે બહુ બહુ પ્રફુલ્લિત રહી શકો. એટલા માટે તમે જુઓ બધા આસનો આપણા એવા છે કે જેનાથી આપણા મગજ તરફ લોહી જાય. બધા જ આસનોમાં એ જ પ્રયોગ છે. કદાચ એટલા માટે જ આપણા ભૂતકાળના સાહેબો શિક્ષકો આપણને અંગૂઠા પકડાવતા કે કંઈ કરતા નમૂનો સુધરે છે. એટલે આ આ આ શ્રવણ શક્તિ પણ એક પ્રકારનું મેડિટેશન છે. સાંભળવું એ પણ મેડિટેશન છે. મારા મારા એક ફેમિલી ફ્રેન્ડ છે, ENT સર્જન છે. એટલે એમના ત્યાં કોઈ કપલ આવ્યું, એટલે કેવું હોય કે પેશન્ટ કોણ છે એ ખબર ના પડે. આંખ હોય ને, આંખના ડાક્ટરને તો ખબર પડી જાય પેલો કંઈ કામ બાંધીને આવ્યો તો આમ હાથ રાખીને આવ્યો, અથવા આંખ લાલ થઈ ગઈ હોય. ઓર્થોપેડિકને તો ખબર જ પડે કે આ ભાઈ પગ લંગડાય છે કે હાથ આમ પકડી લાયા છે કે શું થયું છે આમ તેમ. ENT વાળાને ખબર ના પડે કે તમારે બે બધું પેશન્ટ કોણ છે. કે સાહેબ મારી વાઈફ. એટલે તરત ડોક્ટર બહુ બહુ સરસ રમૂજી હતા. એટલે ડોક્ટરે સરસ કહ્યું કે જો તારી વાઈફને સંભળાતું ના હોય તો દવા થશે, પણ સાંભળતી નહીં હોય તો નહીં થાય. એટલે આપણે ત્યાં આ પ્રોબ્લેમ થયો છે કે આજે આજે અત્યારે પ્રોબ્લેમ આપણો બધો સાંભળવાનો થયો છે કે આ એમ કે અમુક લોકોને બહુ સારી લોગો મળતી હોય છે જે ખાલી ભરતનાટ્યમ જ પગ પછાડે. ભરતનાટ્યમની પ્રેક્ટિસ કરતી હોય ત્યારે જ પગ પછાડે, એ સિવાયના પગ પછાડે. અને કેટલાક લોકોને કાન બરાબર હોય તેમ છતાંય સાંભળે. એટલે આ આ વર્તમાન જે આખો શ્રાવણ છે, મને એમને સરસ વાત કરી કે પરિવારને બંધી કોણ રાખે છે, પરિવારને એક કોણ રાખે છે? તો પરિવારને એક રાખે છે પ્રેમ. આપણે એને બહુ પ્રેમ બહુ બહુ સસ્તામાં વાપરીએ છીએ. પ્રેમ શબ્દ છે ને એવો કંઈ એટલો સહેલાઈથી સમજાવ્યો નથી, ઓશો જેવા પણ થાકી ગયા. દુનિયાના બધા લોકો, હું એટલા બધા ફિલોસોફર્સને મેં વાંચ્યા છે, મને એવું લાગે છે કે પ્રેમ વિશે આપણે કશું જાણતા જ નથી. આપણને એમ થાય કે હા એ તો મને સ્માઈલ આપે છે. હમણાં હિતેનભાઈ કહ્યું ને કે સાહિત્ય અકાદમીમાં એક યંગ છોકરો આવ્યો, મને કે સાહેબ એક પ્રશ્ન પૂછો. મેં પૂછો એટલે કે મેં એવું સાંભળ્યું છે કે પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી લખાય. હું 3 મહિનાથી પ્રેમમાં નિષ્ફળ જવા પ્રયત્ન કરું છું જેથી ગઝલ સારી લખાય. મેં તો તું રહેવા દે, ગઝલ લખનારા બહુ લોકો છે, હું પ્રેમમાં સફળ થાય થઈ શકતો. છોકરી બહુ સારી છે તો બસ મેં કીધું એમાં કર, તું પ્રેમ કર અને સારું જીવવું એ કવિતા જ છે. એના માટે કવિતા જુદી રીતે લખવાની જરૂર નથી. તો આ આ પ્રેમ છે ને એ ઓળખાણ નથી. કોઈક સ્માઈલ આપે એટલે આપણને એમ થાય કે હા હા મારે પ્રેમ થઈ ગયો. પ્રેમ નથી આપણો, આ તો ઓળખાણ છે.
ઘણી વખત શું થાય, આયુર્વેદના જાણકાર લોકો અહીંયા બેઠા છે એટલે મને ખબર, એમાં સ્નેહન શબ્દ આવે છે, એમ કે દહીંમાં મધનું સ્નેહન કરવાનું, એટલે દહીંમાં મધ નાખીને ઓકાળવાનું, પંચામૃત કરીએ ને, એટલે સ્નેહન, એ સ્નેહ છે ને એ સ્નિગ્ધતા આપે, સંબંધમાં જરા સ્નિગ્ધતા આપે, કે બહુ આપણને મજા આવે કે આ હું અમને મળું છું તો બહુ મજા આવે છે, મને મારું હૃદય ભરાઈ આવે છે મને એમને મળવાથી, પણ એ સ્નિગ્ધતા છે, એ પ્રેમ નથી, એ સ્નેહ છે, એ પ્રેમ નથી. એમ કહો કે ઓ હો હું તો એના વગર જીવી જ ના શકું, મારે તો એવા બધા બહુ, હું તો મહેસાણા હું જીજકું, આ મેં પૂછ્યું, પણ મેં કિરણભાઈને શરદભાઈને પૂછ્યું તમે ક્યાં ના પટેલ, એટલે કે હું અમે બધા મહેસાણા જીજકું, મારા છે ને 15 ભાઈબંધો છે એમાં 12 પટેલો છે, એટલે એવું મજા આવે પટેલો સાથે તમે, એટલે પટેલ એટલે કોણ, મારી બહુ વ્યાખ્યા સીધી છે, જેને ગણિત આવડે પણ ગણતરી ના આવડે એનું નામ પટેલ, કશું આમ. અને મહેસાણામાં પટેલો બોલે એટલે કોઢાફાડ બોલે, તમને એક ઘાન બે ટુકડા, પણ એટલી મજા આવે, જો તમને સમજ પડવી જોઈએ એ શું કહેવા માંગે છે, તો એટલી મને તો મહેસાણામાં તો એટલું બધું. એક વખત હું એટલે શ્રાવણના સંદર્ભમાં જ કહું, શ્રાવણમાં આપણે ભગવાનને છે ને જે બીલીપત્ર ચડાવ્યા હતા એ શંકર ભગવાનને અચાનક જ આમ પેલા બીલીના ઝાડ નીચે શિવલિંગ હતું ને પડ્યું હોય ને આમ એક એવો તાર સંધાઈ ગયો કે જેનાથી શિવ પ્રસન્ન થઈ ગયા. તો આમાં પણ એવું થયું, અમારે હું ઉપનિષદ વિશે બોલવાનો હતું મોરારી બાપુને ત્યાં, પૂજ્ય બાપુએ કહ્યું કે ભાઈ તમે ઈશોપનિષદ ઉપર ભાગ્યશભાઈ બોલો, ઈશોપનિષદ ઉપર 300 પંડિતો સંસ્કૃત સત્રમાં, અને એની સામે મારે બોલવાનું, ઈશોપનિષદ એટલે 18 મંત્રો, એટલે એ તો હું સંસ્કૃતનો વિદ્યાર્થી, હું દિવસમાં 5 વખત પાઠ કરી શકું રોજ સવારે, એટલે દુનિયામાં જેટલું લખાયું હતું બધું વાંચી કર્યું, બધા વિશે ચિંતન કર્યું, બધા મંત્રો વિશે બધું, પણ મેં કીધું સાપુ કઈ હટકે વાત કરવાની હતી, તો કરું છું ઈશાવાસ્ય મિદમ સર્વમ યત કિંચિત જગત આમ જગત. આ બહુ મોટો મંત્ર છે સાહેબ, આ શ્રાવણ મહિનામાં જો કોઈ એક મંત્ર કરવાનો તો આ મંત્ર. વિવેકાનંદને જ્યારે પૂછ્યું ને કે તમે યુ ડોન્ટ હેવ આ બધા છે ને અંગ્રેજી ભાષા, એટલે હું ગુજરાતી ભાષાનો બહુ આગ્રહી છું, અને મારી એક બહુ નાની કવિતા છે, એટલે નાની એટલા માટે આ ડિસ્ક્લેમર જેવી થોડી, એમ કે કોઈ ઉભા થઈને જતા નથી, અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે, એ મને બહુ ગમે છે. એની પાસેથી બેસતા વર્ષના દિવસે $501 પણ લઉં, પણ મને હું ના આવે તો હલરડું તો મારી માં જ ગાય, અને મને પેટમાં દુખે તો બેટા સુંઢીને ગોળ ખાઈ લે એવું તો મારી દાદીમાં જ કે, આવું આવું ભાષા. એટલે મેં કીધું આ ઈશાવાસ્ય મિદમ સર્વમ, એટલે 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 વિવેકાનંદે જયારે પૂછ્યું ને કે વી હેવ વન બુક વન પ્રોફેટ વન ગોડ, અમારે તો બધું એક એક છે, તમારે શું આ બધું 33 કરોડ પેલા શાસ્ત્ર જુદા, પેલા શાસ્ત્ર જુદા, પેલા ગણપતિ માને ના અંબાજી માને, આવું બધું શું છે. વિવેકાનંદે સરસ જવાબ આપ્યો, વિવેકાનંદે કહ્યું કે યુ આર ઓલ ટોકિંગ અબાઉટ વન ગોડ, વેર એઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી ગોડ, દેર ઇઝ નથિંગ બટ ગોડ. આ માઇક પણ ભગવાન છે અને આ પોડિયમ પણ ભગવાન છે, તમે પણ ભગવાન છો અને હું પણ ભગવાન છું, કારણ કે હું એવું માનું છું કે આ આ જગતમાં જે કંઈ છે, એક વ્યક્તિ જીવે છે, એક વ્યક્તિ બોલે છે, એ ચમત્કાર છે, અને એટલા માટે મારું બોલવું, મારા આઈ બિલીવ ઇન ઓનલી વન ગોડ, અને દેટ ઇઝ વાય હું મહેસાણા તરફ જતો હતો ત્યારે આ યત્કિંચિત જગત એમ જગત, આ ઈશ ઉમાશંકરને ટ્રાન્સલેશન કરી છે, જુઓ તો ખરું, ઈશનું રાજ છે આખું, જે જે અવની વિશે ત્યાગીને ભોગવી જાણો, વાંચો માધન અન્યનું, અને આમ
જતા હતા અને હું જોતો હતો કે એક પટેલ નો છોકરો ભેંસ ઉપર ઉભેલો. એટલે મેં મારા ડ્રાઈવરને કીધું કે જરા તું નજીક લઈ જાય. નજીક લઈ જઈને જોયું ત્યારે ખબર પડી કે પેલા નેટવર્ક નહોતું બધું. હવે આ વિચાર તો કુરિયન ને પણ નહીં આવે. આ અમારા પટેલ, મહેસાણાના પટેલ ના વિચાર કે ભેંસના જે વિવિધ ઉપયોગો છે. એટલે મેં પછી પૂજ્ય મોરારી બાપુને કહ્યું, બાપુ આ યત કિંચિત જગત આમ જગત, જ્યારે બધા ત્રણેય તત્વો જડ, ચેતન અને સેમી ચેતન, હવે ફોન તો સેમી ચેતન થઈ ગયો, આ બધા એક જ લાઈનમાં જોડાયેલા હોય જેથી એક કનેક્શન બને. તો મારે તમને એ જ કહેવું છે, આ શ્રાવણ મહિનામાં એક ચીપ એલન મસ્ક સાંભળતા હતી ને, આ એલન મસ્ક માટેનું છે. ન્યુરોલિંકમાં એને એક ચીપ નાખી છે, એક માણસને નાખી એનો પ્રયોગ ચાલે છે. હું તમને આજે કહું છું, શ્રી કૃષ્ણ કે ઈશ્વર કે બ્રહ્મ એક એવું સીમ છે જે તમે નાખો, ઇટ વિલ ડિસ્કનેક્ટ યુ ફ્રોમ ધ વર્લ્ડ એન્ડ ગેટ કનેક્ટેડ ટુ ધ ઓલમાઇટી. આ પટેલ કઈ એમએમ આપણને નથી બોલાવતા શ્રાવણ મહિનામાં. જમીન ભીની છે, વાવો, આ વાવવા માટે બોલાવે છે. અને એટલા માટે વેન આઈ આઈ એમ આસ્કિંગ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સ્લીપિંગ મેન એન્ડ હિઝ ડેડ બોડી, એ પ્રશ્ન ઉપર આપણે પાછા. તો એ ભાગવતમાં એનો જવાબ છે કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તમ સંજીવયત્યખિલ શક્તિ દરસ્વ ધામના અન્યં ચ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. કે હું ડેડ બોડી જેવો જ હતો પણ કોઈ વ્યક્તિએ આવીને મને ઉઠાડ્યો. કોણ હતું એ? યોંતઃ પ્રવિશ્ય, કોઈ મારામાં પ્રવેશ, ઊંઘી ગયો તો મને કોઈએ ઉઠાડ્યો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તમ, મારી વાણીને પહેલા ઉઠાડી, પછી અન્યં ચ હસ્ત ચરણ શ્રવણ. મેં આમ જરા જોઈ લીધું, ઓહ હું જીવતો જ છું, જીવતો જ છું, અને એમ કહીને હું સફાળો જાગી ઉઠ્યો. આ તો સિમ્બોલિક છે. ઉપનિષદમાં એટલા માટે કહ્યું, ઉત્તિષ્ઠત જાગર, તું ઉઠ અને જાગ. મોટા ભાગના લોકો ઉઠે છે અને એમને એમ જ ઉઠી જાય છે, જાગવાનું રહી જાય છે, જાગતા નથી. એટલે મારે તમને આજે પ્રેમની વ્યાખ્યા કરવી છે. પ્રેમ એટલે પી ઇઝ પોઝિટિવિટી, જીવનમાં પોઝિટિવ બનવું. આપણે ભગવાને મોબાઈલ આપ્યો છે એ આપણે આપણા ઉપયોગ માટે છે, સાસરે ગયેલી છોકરીનું ઘર ચલાવવા માટે નથી, પરિવારનો પારાવાર. જો પરિવારો ટકાવવા હશે તો આપણે માઇક્રો મેનેજમેન્ટ નહીં કરવાનું. પોઝિટિવ રહો, સારું જુઓ, દરેકમાં સારું જુઓ, દરેકમાં ભગવાન છે. મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ મને તો વેદાંત, હું એમએ કરતો હતો ત્યારે મારા પ્રોફેસર મને કહે, વેદાંત વાળો માણસ હોય ને એનું સોશિયલાઇઝેશન બહુ જલ્દી થાય. કહેજો સાહેબ, આ વેદાંતનો ઉપયોગ શું જીવનમાં? વેદાંત જે માણસ જાણે એને કોઈ માણસ પારખું જ ના લાગે. વિધિન મિનિટ હી વિલ ફીલ કે ઓ, આનામાં જે આત્મા છે એ જ મારા આત્મા છે. થોડો જાગૃત આત્મા હોય તો વધારે જ કમ્ફર્ટ લાગે, કે બરાબર છે. કોઈનામાં જડતા હોય તો આપણને એમ લાગે, આ તો બહુ જડ છે, આનો પ્રોબ્લેમ છે, ખડક છે. ઘણા માણસો જીવતા આપણને લાગે પણ હોય નહીં. એટલે એ તમને ખ્યાલ નહીં આવે તમે ગાંધીનગરમાં ક્યાં રહ્યા છો. પણ આ આ આ પ્રેમમાં પી ઇઝ પોઝિટિવિટી, આર ઇઝ રીઇન્વેન્ટિંગ. અત્યારે બહુ જ મોટો શબ્દ ચાલે છે, રીઇન્વેન્ટ. કૃષ્ણ ભગવાને જો કોઈ બહુ મોટો ચમત્કાર કર્યો હોય ને તો હી રીઇન્વેન્ટ, બધી વ્યાખ્યાઓ બદલી નાખે. અહીંયા તો અમારા સ્વાયત્તાની એક વ્યાખ્યા લઈને બધા એટલા બધા સાહિત્યકારો મંડી પડ્યા છે. એટલે ભાઈ, તમારી વ્યાખ્યા સાચી એવું તમે કેવી રીતે માનો છો? રીઇન્વેન્ટિંગ, યુ હેવ ટુ રીઇન્વેન્ટ યોર ગોડ. તમે જુઓ કે ભારતના અને વિશેષ કરીને સનાતન ધર્મમાં
સતત રીઇન્વેન્શન થતું રહ્યું છે. શંકરાચાર્યને એમના શિષ્યો બધા મળ્યા ત્યારે કહ્યું કે ભગવાન તમે બહુ મોટું કામ કર્યું, ચાર ધામ ચાર જ્યોતિષ મઠ સ્થાપ્યા, આટલું બધું લખ્યું, આટલું બધું લખ્યું અને દુનિયાની કવિતાને ટક્કર મારે એવું લખ્યું. તમે વિચાર કરો, આપણે આમ આમ આવતા હોય અમદાવાદથી અને નર્મદાનું ટીપું અડી જાય આપણને, સબિંદુ સિંધુ સુસ્કલત તરંગ ભંગ રંજિતમ દશત સુપાપ જાત જાત કારિ વારિ સંયતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારિ વર મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આ શંકરાચાર્ય નર્મદાનું પાણી અડી જાય અને આવી કવિતા લખી શકે. હા, આવા શંકરાચાર્યને જેમ કહ્યું કે તમે તો અવતાર છો, તમને ભગવાન કહીએ, એને કહ્યું ના, ડોન્ટ ટેલ મી, મને ભગવાન ના કહેશો, આઈ એમ અ ટીચર, મને તમે શંકરાચાર્ય કહેજો. આપણે પંચદેવ નક્કી કર્યા છે, દાદાની સરસ પ્રાર્થના છે પાંડુરંગ દાદા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા શાંતિ માટે પૂજવા પંચદેવ સર્વદા. આ પાંચ દેવ સ્થિર રાખો, સ્થાનિક દેવતાઓ હોઈ શકે, સ્થાનિક માતાઓ પણ હોય છે, પણ એનું નામ તો મૂળ તો અંબા છે, મૂળ તો મહાદેવ છે. તો આ રીઇન્વેન્ટ તમે એનું અર્થઘટન જુદી રીતે કરો. યજ્ઞ વિશે અથર્વવેદમાં બહુ લખ્યું છે કે સમિત હોવું જોઈએ ને આવી રીતે યજ્ઞ કુંડ હોવો જોઈએ ને. કૃષ્ણે કહ્યું જપ યજ્ઞ જ્ઞાન યજ્ઞ કર્મ યજ્ઞ તથૈવ ચ, બધા યજ્ઞોની યાદી આપી કે આપણે જુદા જુદા યજ્ઞો હોઈ શકે. યજ્ઞ એટલે સમિત સાથે અગ્નિ સાથે થાય એ જ યજ્ઞ ને, એ યજ્ઞ છે, પણ આ આવો પણ યજ્ઞ હોય છે. વ્યાખ્યા બદલી કાય યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધા નહીં, વિષાદ યોગ. ફ્રસ્ટ્રેશન થાય, ડિપ્રેશન થાય તો એ બી યોગ છે. લાઈક કરું કે નિશ્વર તો આઉટલાયર્સ, હવે તો દુનિયામાં એટલે આઉટલાયર્સ, જે લોકો દુઃખમાં નિષ્ફળતામાં કઈક પોઝિટિવિટી જોવે છે. તો રીઇન્વેન્ટ, રીઇન્વેન્ટ યોરસેલ્ફ, ધેટ ઇઝ આર ઇઝ એનર્જી એન્ડ ઇવોલ્યુશન. એનર્જી રોજ પ્રાપ્ત કરો, ક્યાંક ને ક્યાંકથી એનર્જી પ્રાપ્ત કરો. ડોન્ટ બી સ્ટેગ્નન્ટ, યુ આર અ હ્યુમન બીંગ, તમારી તાકાત ખૂબ છે, તમારી એટલું બધું પોટેન્શિયલ છે. તમે એક જ વિચાર કરો કે આ ન ભગવાને આઈન્સ્ટાઈનને જે બોડી આપી હતી એવી જ મને બોડી આપી છે, વાય આઈ કેન નોટ ડુ સો મેની થિંગ્સ. નસીબ નસીબ નસીબ, બહુ બહુ નસીબને લઈને બેસી નહીં રહેવાનું. એટલે આને ઇવેલ્યુએટ, તમે તમારી વાતને ઇવેલ્યુએટ કરો. મને કોઈ પૂછે કે ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કૌરવ અને પાંડવ, તો એના બીજા બધા વાતો છોડો, કૃષ્ણ એ બંનેને સરખો પ્રશ્ન પૂછો અથવા સરખી સિચ્યુએશન ઊભી થઈ. દુર્યોધને કહ્યું કે જાનામિ ધર્મમ નચમે નિવૃત્તિ, જાનામિ જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. મને ખબર છે કે અધર્મ શું છે, પણ હું નિવૃત્ત એમાંથી થઈ શકતો નથી. મને ખબર છે કે ધર્મ શું છે, પણ એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી. અને અર્જુને શું કર્યું, કિમ કર્તવ્ય મૂળ થઈ ગયો છો, સાધિમામ ત્વામ પ્રપન્નમ, મને કહો તમે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, પ્રશ્ન પૂછે, મને કહો તમે, મારે જાણવું છે, મારે બદલાવવું છે. ધેર ઇઝ વન પર્સન હુ ડઝન્ટ વોન્ટ ટુ ગેટ ટ્રાન્સફોર્મ, ધેર ઇઝ અનધર પર્સન હુ વોન્ટ્સ ટુ ચેન્જ હિમસેલ્ફ. જેને ચેન્જ થવું છે એ પાંડવ છે, જેને ચેન્જ નથી થવું તે કૌરવ છે. શ્રાવણ મહિનાના આ સોમવારે આપણે આ નક્કી કરવાનું છે, આપણે ચેન્જ થવું છે કે જ્યાં છીએ ત્યાં જ રહેવું છે. તો આ એનર્જી અને ઇવોલ્યુશન એન્ડ ઇવેલ્યુએશન, તમે તમારી જાતને કાયમ માટે ઇવેલ્યુએટ કરતા હો કે હું ક્યાં હતો, ગઈકાલે ક્યાં હતો, આજે ક્યાં છું, આધ્યાત્મિક રીતે ક્યાં છું, સાહિત્યિક રીતે ક્યાં છું, બૌદ્ધિક રીતે ક્યાં છો, શારીરિક રીતે ક્યાં છો, તો તમને બધી ખબર પડશે કે ઓ. અને ભગવાને એવું સરસ
વ્યવસ્થા કરી છે અસ્તિત્વમાં, જે માણસ પ્રશ્ન પૂછે છે એને જવાબ મળે છે. જે પ્રશ્ન નથી પૂછતો, જેને સ્ટેટસ કો છે, જેને એમ છે કે બરાબર છે બધું બરાબર, તો એના માટે કઈ સવાલ જ. એન્ડ એમ પ્રેમના, ઈ ઇઝ પોઝિટિવિટી, આર ઇઝ રિઇન્વેન્શન, ઈ ઇઝ એનર્જી, ઇવોલ્યુશન એન્ડ ઇવોલ્યુશન, એન્ડ એમ ઇઝ મેન્ટેનન્સ એન્ડ મેનેજમેન્ટ. તમે મેનેજ કરો વસ્તુઓને, ટાઈમને મેનેજ કરો. ટાઈમ બહુ લિમિટેડ છે. નવી ટેકનોલોજી આવી છે, જાણી લો, મેનેજ કરો. આ પ્રેમ છે, જીવનને પ્રેમ કરવાની આ રીત છે. એટલે અમે એક ફોર્મ્યુલા ડેવલપ કરી છે કે આ આ પ્રેમનું તત્વ છે. પેલો પ્રેમ તો જેને તમે વળગણ કહો છો ને, વળગણથી પણ આગળ છે, જે ઓળખાણ નથી, ઓળખાણથી ઉપર છે, જે સ્નેહ નથી, સ્નેહથી ઉપર છે, વળગણ નથી, વળગણથી પણ ઉપર છે, જેનું વર્ણન ન કરી શકાય એવો કઈક અનુભૂતિ, અલૌકિક અનુભૂતિ તમને થતી હોય કોઈ વ્યક્તિને આવવાથી, મળવાથી, જાણવાથી, સંબંધ બાંધવાથી, તો દેટ ઇઝ પ્રેમ. સુરેશભાઈને આજે યાદ કરવા પડે, આજે એમની તિથિ છે. કેવો અદભુત વ્યક્તિ, મુંબઈને આમ ગાજતું રાખતા હતા. આપણે હિતેનભાઈને પણ અભિનંદન આપવા જોઈએ કે એમને, એમનો ખરેખર વારસો યાદ છે. પર્ટિક્યુલર માણસ મેં આટલા ઓર્ગેનાઇઝ માણસ આ પૃથ્વી પર કોઈ જોયા નથી. ભક્તિ દરેક બાબતમાં એટલું બધું ધ્યાન રાખે, અમેરિકા હોય કે અહીંયા હોય ખ્યાલ જ ના આવે તમને, એટલું સરસ કમ્યુનિકેશન કરે. અને સુરેશભાઈએ કહ્યું હતું કે રાત દિવસનો રસ્તો સાજન નહીં તો પૂછે કેમ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું. તો આ પ્રેમ કરવા માટેનો મહિનો શ્રાવણ મહિનો છે. અને આ પ્રેમ કરવો, ભગવાનને પ્રેમ કરવો એટલે શું? સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિયઃ કાંતા કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રમ સ્વધનમ સ્વયોષિતિરતિ ચાગ્ન્યા પરઃ સેવકાઃ આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન ભોજન મિષ્ટાન્ન ભોજન ગૃહે સેવા સાધુ સંગમ ઉપાસતે હી સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. આ શ્રાવણ મહિનામાં આપણે આ થવું જોઈએ, સાનંદમ સદનમ, આખું ઘર આનંદમય થવું જોઈએ, બહુ આનંદ. બધા ભજન ગાતા હોય સાથે, ભજન જ ગાતા હોય એવું જરૂર નથી, ડાન્સ કરતા હોય, ગીતો ગાતા હોય, પણ આનંદનો વાતાવરણ હોય. સુધિય સુધા સુધિય, પુત્રો બહુ બુદ્ધિશાળી હોય, કાંતા પ્રિય ભાષે, પત્ની બહુ જ મધુર ભાષી હોય, કકળાટ ના કરતી હોય, અને સન્મિત્રમ સારા મિત્રોનો સંગ હોય. સન્મિત્રમ સ્વધનમ, પોતાના પાસે પૂરતું ધન હોય. સ્વયોષિતિરતિ, તમારો તમારી પત્નીમાં પુષ્કળ પ્રેમ હોય. ચાગ્ન્યા પરઃ સેવકાઃ, અને સેવકો એવા હોય કે તમારી આજ્ઞા માટે આતુર હોય કે સાહેબ બોલો શું કરું શું કરું શું કરું, અત્યારે તો શોધવા પડે. અમારે તો અહીંયા તો બધાને બહુ સગવડ છે, અમારે તો બહુ પ્રોબ્લેમ થાય. અમે હમણાં નવો ફ્લેટ લીધો, તો મારા વાઈફ તો એમ કે ગાંધીનગરમાં સિન્સિયરલી કામ કરનારા મળતા નથી. કઈ તો આવું ના કહેવાય, હું સરકારમાં હતો 40 વર્ષ, એટલે કે પૂરતા પૈસા આપવા પછી પણ કામ નથી થતું બરાબર. આવું બધું મેં કીધું આપણાથી ના બોલાય, પણ આપણે શોધીશું. પણ એ ચાગ્ન્યા પર સેવકા અને આતિથ્યમ, જે માણસો અતિથિની રાહ જોતા હોય, આતિથ્યમ, આવો આવો આવો. અમદાવાદમાં કિરણભાઈ જે બહેનો ગુજરાતી ભાષા વાપરે છે, આમ ગોલી દરો તો શું તમે શીખવાડી શકો. હમણાં હું એક અમારા અધિકારીને ત્યાં ગયો તો એની વાઈફે મારું સ્વાગત કર્યું. એક એક મને એમ કે ગુજરાતી ભાષા મને જ આવડે છે, પણ આ બેનને મેં સાંભળ્યા પછી મને કે શું સાહેબ, ઘેરથી જમીન આવે કે ઘેર જઈને જમવાના? એવી ગુગલી નાખે તમે ક્યાં જાઓ, જવાબ જ ના આપી શકો. મને એમ હતું કે મને ભાષા આવડે છે, એ કોને, મને ખબર પડે કે અમારા અધિકારીને વાઈફને સારી ભાષા આવડે છે. આ કોરોના કોરોના તમે હમણાં કોરોનાની વાત કરો, કોરોનામાં સાહેબ
એવી રીતે અમારા પાડોશમાં એક બેન છે વૈષ્ણવ કુટુંબ, એ મને કહે કે સાહેબ મેં તું હવે બધું ઓછું થઈ ગયું કે હા, પણ સાહેબ હવે તમને શું લાગે કે સાહેબ મને પહેલી વખત મારો મિનેશ મને પોતાનો લાગ્યો, કચરાનો ને પોતાનો. ગુજરાતી સ્ત્રીઓ સમજી ગઈ કોણ કચરાનો છે ને કોણ પોતાનો છે. કારણ કે કચરા પોતા કરવા માટે નોકરને પણ ઘરમાં ના આવવા દે. એટલે એ વખતે જે પતિના જે વિવિધ ઉપયોગો થયા અને વિવિધ તાલીમ કાર્યક્રમો, જે વિવિધ તાલીમ કાર્યક્રમો, અમુક લોકો જે ભીંડામાં પાણી નાખીને શાક બનાવતા એવા પતિઓને તો એવા કુકિંગના પાઠ શીખવાડવામાં આવ્યા જેનાથી ખરેખર બહુ એક આખી બહુ મોટી ક્રાંતિ થઈ ગઈ. કારણ કે આ ટીવી સિરિયલો આવી અને ટીવી ચેનલો આવી ને 24/7, એનાથી જે આપણે નહોતા શીખી શક્યા એ 24/7 હસબન્ડ અને 24/7 વાઈફ, એ કોરોનાએ જે ભેટ આપી છે એ ખરેખર ભલા બધા લોકો આમ એમ થઈ ગયું કે બરાબર છે, આ અહીંયા આ જીવવાનું મજા છે. અને આપણને ખ્યાલ પણ આવે કે આપણી પત્નીને શું શું બનાવતા આવડે છે ને શું શું આપણે ના માગવું. કારણ કે ઘણી વખત શું થાય, એક પત્ની એટલી બધી ખુશ થઈને કે બોલો આજે તમે કોઈ બનાવો. પતિ તો ડાયો માણસ હોય, સંસારમાં ફરતો હોય, એટલે એને કહ્યું કે આજે સારો દિવસ છે એટલે હું કહું એ નહીં, તને જે આવડે એ બનાવી. કારણ કે ઘણી વખત બહુ સાહસમાં લોકો છે ને અમુક અમુક કહી દેતા હોય છે કે આ આઈટમ બનાવવા, હવે એને જો યુટ્યુબ ઉપર જોયું ના હોય તો શું કરે. એટલે આ આતિથ્યમ શિવ પૂજનમ, રોજ કઈ કઈ પૂજા થતી હોય. શિવ પૂજન એટલે દરેક શિવ પૂજન એક એક શ્રાવણ મહિનાનું એક વિશેષ છે. અને શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહે, રોજ મિષ્ટાન કંઈક નું કંઈક ગળું ખાવ, ભલે ડાયાબિટીસ હોય. આજે તમારા વાઈફને લઈને આવ્યો છું એટલે હું કહી દઉં, જો હું જાહેરમાં પણ કહું છું એટલે મને ગળું રોજ આપે એવું તમે લોકો સહી કરી આપજો. ગળું ખાવાથી ડાયાબિટીસ થતો નથી, તમારે કસરત કરવી પડે અને ચિંતા ઓછી કરવી પડે, ચાલવું પડે, શરીરને ચલાવવું પડે. ડાયાબિટીસને અને ગળાને કોઈ સંબંધ જ નથી, ગળું તો ખાવું જ જોઈએ. અને જ્યારે કોઈ સારા યજમાન હોય, કોઈ માણસ જમવા બોલાવતા હોય, તો પછી એમાં બહુ આનાકાની કરીને એક દિવસ માટે આ ક્ષુલ્લક શરીર સામે જોઈ અને ના પાડવી તો અમાનવીયતા છે. અને એ તો મને તો એવું ગમે નહીં, મને કોઈ માણસ આગ્રહ કરે તો મને મજા આવે કે છે આ કોઈના પ્રેમને આવી રીતે ઠુકરાવો એ સારી વાત. તો આ મિષ્ટાન્ન પાનમ ગૃહમાં મીન્સ રોજ તમારા ઘરમાં આનંદનું વાતાવરણ હોવું જોઈએ. ને સાધુ સંગ મુપાસતે હી સતતમ, રોજ કોઈ સજ્જન માણસનો સત્સંગ, કોઈ સારા માણસને તમારાથી હોશિયાર હોય, તમારાથી વધારે જાણકાર હોય, તમારાથી વધારે આધ્યાત્મિકતામાં આગળ હોય એવા વ્યક્તિ, ધાર્મિક નહીં, ધાર્મિક માણસો તો બહુ જ હોય છે, આધ્યાત્મિક રીતે જાગૃત જેને તમે ચેલેન્જ કરી શકો, આવું કેમ, આવું નહીં કરવાનું, આવું શું કામ કરવાનું, સમજાવ આટલું. અને જે માણસો ચેલેન્જ નહીં, આપણે ચેલેન્જ નથી કર્યું ને, આપણે 2-3 પેઢીમાં આ પ્રોબ્લેમ થઈ ગયો. એટલે હવે છોકરાઓ શું છે, આપણાથી વિમુખ થઈ ગયા, છોકરાઓને આપણે વાત જ નથી કરી શકતા. કારણ કે આપણે પહેલા જે ઘરમાં બેસીને વાત કરતા હતા ને એ વાત ચાલી ગઈ. અમારે તો આપણે એલાર્મ તો હતો નહીં. અમારે નાગરોમાં એક કુટુંબમાં એવો નિયમ, શ્રાવણ મહિનામાં તો મહિમ્ન પારમ ચાલે, મહિમ્ન સ્તોત્ર કહેવાય, પણ 12 મહિના પેલો આમ શિવ વિવાહ ગાતા ગાતા પોતું કરવાનું સવારે 5 વાગે. એટલે મારા દાદીમાં મને હજી પણ યાદ આવે કે વેદ ભણતા વિપ્રો જાગ્યા, એના બાળક ભણવા લાગ્યા, દાતણ કરવા દુનિયા બેઠી બાર. બાજુના રૂમમાં તારા પિતાજી તો 4 વાગ્યાના ઉઠી અને ઓમકાર કરે છે, કેવું સરસ શ્લોકો ગાય છે. તો આ આ શ્રાવણ મહિનાનું સાર આ છે.
કે આપણે પ્રેમ વધારીશું તો પરિવાર પાછો આવશે, પરિવારને જીવતો કરવો પડશે. દુનિયા આખી ફેમિલી માટે તલસે છે, આપણે અનફોર્ચ્યુનેટલી ફેમિલીને તોડી રહ્યા છીએ. આપણને પ્રાઇવસી પ્રાઇવસી ને તમને ખબર ના પડે ને હવે તો એવું, હવે તો હમણાં એક મેરેજ બ્યુરો વાળા મને બેન ઓળખી હતી, મેં એમને કહ્યું કે મેં તો આજકાલ આ મારી પાસે બે ત્રણ છોકરાઓ છે પણ હવે છોકરીઓ કઈ સારી કહેવાય? એટલે કે સાહેબ અત્યારે તો એ છોકરી સારી કહેવાય જે પતિને ગૃહ કાર્યમાં મદદ કરે. એવી પરિસ્થિતિ બદલાતી જાય છે, એમાં આપણે જરા કંઈક એક નવેસરથી આપણે આ એસપી નૂતન એકેડમી અને આ બંને વડીલોએ આપણો એક જ્ઞાન યજ્ઞ યોજ્યો છે, ચિંતન યજ્ઞ છે. આપણે કંઈક જાગીએ, કંઈક જગાડીએ, પરંપરાની રીતે નથી કરવું. પણ મને શંકરાચાર્ય કહ્યું છે કે આત્મા ત્વમ ગિરિજા મતિઃ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારઃ પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ. હું જે કંઈ કામ કરું એ બધામાં શંકર મારી વચ્ચે. શ્રાવણ મહિનાનું અર્થ જ આ છે. આ ત્રિદલ એટલે આ જ છે, ત્રણ અવસ્થાઓ છે. બાળપણ, યુવાની અને ગળપણ એ ત્રિદલ હું આ તમને સોંપ્યું. યત્યત કર્મ કરો, હું જે કંઈ કરું છું એ તમને અર્પણ છે. આત્મા ત્વમ ગિરિજા મતિ, તમે જ મારા આત્મા છો અને મારી બુદ્ધિ એ ગિરિજા પાર્વતી છે. અને નિદ્રા સમાધિ સ્થિતિ, હું ઊંઘી જાઉં એ મારા માટે સમાધિ છે. આવો ભાવ લાવીને શિવની પૂજા કરવાની, આતિથ્યમ શિવ પૂજન. આ શિવ પૂજન એટલે આ છે કે મારા પ્રત્યેક શ્વાસમાં, મારા પ્રત્યેક કર્મમાં, મારા પ્રત્યેક એક્શનમાં ઈશ્વરની અનુભૂતિ હું કરી શકું. એટલે ભક્તિ છે ને એ બહુ દિનહીન અને વેવલા લોકોનું કામ નથી. હું બહુ સેન્ટિમેન્ટલ લોકોનું કામ નથી, ઇમોશનલ લોકોનું કામ ચોક્કસ છે. ભક્તિની વ્યાખ્યા જ કૃષ્ણએ જબરજસ્ત કરી છે 12મા અધ્યાયમાં, અનપેક્ષ સુચિર દક્ષઃ ઉદાસીનો ગતવ્યત. એટલે તમે વિચાર કરો કે જે માણસ દક્ષ હોય, હોશિયાર હોય, આપણે હોશિયારી માટે જ ભગવાન પાસે પ્રાર્થના. મને હું અમેરિકામાં ભણતો તો મારા પ્રોફેસરો કે Do you go to temple for a prayers? No, we don't go for prayers. Prayers to we can do. Ame to aap khule le prayer chalu thai jaye. Mujhe shuru mat kar do, mere wife ne good morning na ko mujhe na ki. Maine kaha Jai Shri Krishna. So what does it mean? Maine kaha mu aim kahu ke tara ma rahela Krishna no jay ho. Ye pan maine ke tamara ma rahela Krishna no pan jay ho. Jai Shri Krishna. અમે તો કૃષ્ણના જયકારાથી, અમે ગુડ મોર્નિંગ ના કહીએ, અમે તો જય શ્રી કૃષ્ણથી શરૂ કરીએ. અમે મંદિરમાં તો જઈએ છીએ દર્શન કરવા, વિઝ્યુલાઇઝેશન. મારા મનમાં જે ઈશ્વરની કલ્પના છે એ જ. અને કૃષ્ણ ભગવાન, છેલ્લી વાત કરીને મારી વાત, કૃષ્ણ ભગવાન આપણે બધા ભક્તો છીએ. સાહેબ પૃથ્વી પર આવો કોઈ ભગવાન બતાવો જેની જીવનમાં આટલી બધી ક્રાઇસિસ હોય, કેટલી બધી ક્રાઇસિસ જન્મ્યા ત્યારથી જ. જન્મ્યા તો જેલમાં જન્મ્યા, આ તો રાજાની બેન હતી પણ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી પણ નહીં. ડિલિવરી એ ત્યાં જેલમાં થઈ અને પછી તરત જ બીજા દેશમાં ટોપલી, મનોજ ખંડેરી ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચે રસ્તા થઈ જશે. અને ઇલિગલ માઇગ્રેશન ગુજરાતી હોવા જોઈએ, તરત જ વિદેશ બીજા દેશમાં જતા રહે. ત્યાં બી બારા રાજાને મારવા માટે આટલું બધું દુઃખ હોવા છતાં પણ એક પણ ફોટો કૃષ્ણનો ઉદાસીનતા વાળું અને ભગવાન આવા હોવા જોઈએ. અપ ટુ ડેટ ડ્રેસિંગ સેન્સ કેટલી જોરદાર. યુદ્ધમાં જાય તો ફેશિયલ ફેશિયલ કરીને ગયા.
મને બહુ મજા આવે, મોજડી મોજડી પહેરી એને, જોકે એમને ખબર જ નથી બધું શું થવાનું, પણ અપ ટુ ડેટ કોઈ કોઈ જગ્યાએ તમને એમ લાગે નહીં. એટલે મેં કહ્યું કે ઈ રાધાએ જમના જળ, બે કવિતાઓ છે બે પ્રકારની, પહેલી ઈ કવિતાઓ હતી, પછી એમ કવિતા હતી. ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે, ને મોર પીંછનું ચોગું પહેરી ઈમેલ એડ્રેસ આપે, બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે, વેબસાઇટ વંદરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવ. વાયરસ વાળા વિચાર કરે છે કે આ કૃષ્ણનો કોઈ ફેસ એનો કરપ્ટ જ નથી, ફોટો કરપ્ટ થતો નથી, વાયરસ લાગતો જ નથી. તો વાયરસ મુક્ત થવું હોય તો કૃષ્ણની ભક્તિ કરવી, અને કૃષ્ણની ભક્તિ કરવી એટલે 24 કલાક. હું 1 કલાક ધાર્મિક અને 23 કલાક નહીં, એવું કઈ આપણે ત્યાં જોગવાઈ નથી. આઈધર યુ કેન બી શ્રવણ ઓર યુ કેનોટ બી શ્રવણ. એટલે આપણે ત્યાં આ આ બધું કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરવા માંડે એમ કે ચાલો હું હવે ભક્તિ કરવા બેઠા એટલે બરાબર હું ભક્તિ કરી દીધી, હવે બસ હવે વાંધો નહીં, લાવ ચાલો હવે જે બીજું ખરાબ કરવાનું કરી દઈએ, એટલે વાંધો નહીં, એવું નહીં ચાલે. આ આપણું આપણું છે ને, આપણું જીવન આખું ઈશ્વરમય થવું જોઈએ. એટલા માટે શંકરાચાર્ય કહ્યું, યજ્ઞ કર્મ કરો, હું જે કંઈ કરું તે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, હું ચાલુ છું એ પણ પ્રદક્ષિણ જ કરું છું, તમારી પ્રદક્ષિણા કરું છું, મારે હું કદાચ નથી ના આવીશ. તમારું સ્તવન કરું છું તો મારી વાણી પવિત્ર થાય છે, આ ભાવ લાવવાનો છે. તો આ વાણીનું પુષ્પ આપણને મળ્યું છે, બહુ જબરજસ્ત, બધાને આવું આવી શકત નથી. એટલે આઈ થિંક આપણે વી આર વેરી લકી કે આપણે આપણી પાસે શ્રાવણ મહિનો છે, અને શ્રાવણ મહિનો એટલે વર્ષા રાણી, વર્ષા. પહેલામાં તો આષાઢમાં તો અમે કાલિદાસને યાદ કરીએ અને વિરહ વેદના થાય, પણ અહીંયા તો વરસાદ પડી ગયો છે, અને વરસાદ પડે છે એટલે અભિષેક કરે છે, અભિષેક કરે છે એટલે શંકર ભગવાન મનમાં આવે છે, અને શંકર ભગવાન જે જેને સ્નાન આપણે કરાવીએ છીએ, જે આશુતોષ છે, જે તરત જ પ્રસન્ન થઈ શકે છે, અને જેણે આપણને શીખવાડ્યું છે કે ચિદાનંદ હું આનંદ, મારા ચિત્તના જે સૌથી ઊંડા ખૂણામાં જે આનંદ સ્વરૂપ છે, સુખ નહીં, સુખનું દુઃખ એવો વિરોધાર્થ છે. આનંદ શબ્દનો ગુજરાતી ભાષામાં કોઈ વિરોધાર્થ શબ્દ જ નથી. એ જે આનંદ સ્વરૂપ છે એ શિવની હું પૂજા કરું છું, એ શિવને હું સ્મરણ કરું છું, એ મારા શિવ છે, એ મારા કૃષ્ણ છે, એ મારા રામ છે, એ મારા હનુમાન છે, એ મારા ગણપતિ છે, એ મારા સૂર્યદેવ છે. તો એવા દેવને પૂજન કરીશું તો આપણામાં શ્રવણ પ્રગટશે. શ્રવણ ગુજરી ગયો છે પણ હજી કાવડિયા લઈને આપણે નીકળ્યા છીએ, અને શ્રદ્ધા અને વિશ્વાસ, વિશ્વાસ પિતા છે અને શ્રદ્ધા માતા છે, એ બંને માં અને બાપને લઈને આપણે ખભે લઈને પાણી ચઢાવવા નીકળ્યા છીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે પાણી શું છે અને શિવલિંગ શું છે. આપ સૌને મળીને બહુ આનંદ થયો, થેન્ક યુ વેરી મચ. આભાર ભાગેશભાઈ, અસ્ખલિત વાણી આટલો સમય ત્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. એમણે બહુ સરસ મજાના ઉપનિષદમાં અને પુરાણોમાં જે પુત્રોની વાત કરી, પ્રહલાદ, રામ, શ્વેતકેતુ, અને પુત્રીની પણ વાત કરી, શ્રવણ અથવા બહુ સરસ શબ્દ એમણે કોઈન કર્યો. અને એક વાત એમણે બહુ મોટી કરી છે, અમારા જે ઓર્ગેનાઇઝરને માટે બહુ લાગુ પડે છે, કારણ કે ઘણા બધા મોબાઈલ્સ બહુ જ વાગ્યા, સતત વાગ્યા છે, અને સતત નોટિફિકેશન સાઉન્ડ આ ચોથી પાંચમી રૂથી આવ્યા જ કરે છે. એમ એક સરસ વાત કરી કે શ્રવણ શક્તિ પણ એક પ્રકારનું ધ્યાન છે, એ બહુ મોટી વાત છે. જ્યારે તમે અહીંયા હો ત્યારે તમારે 100% તમારે એટેન્શન આપવું પડે, સાંભળવું પડે. આ બધા વક્તાઓ એટલા બધા જ્ઞાની છે કે વર્ષોની એમની તપસ્યા હોય છે, વાંચન હોય છે, અભ્યાસ હોય છે, અનુભવ હોય છે,
એ આપણી સમક્ષ એક કલાકમાં ખુલ્લો મૂકી દે છે. એટલે આપણે પણ એટલી જ રિસેપ્ટિવિટી રાખવી જોઈએ. ઉપનિષદમાં કહ્યું છે ગુઠ અને જાગ, અને આખી વાત એમણે પ્રેમની સરસ મજાની ડેફિનેશન કરી. પોઝિટિવિટી, રીઇન્વેન્શન, એનર્જી અને ઇવેલ્યુએશન, મેન્ટેનન્સ એન્ડ મેનેજમેન્ટ. તો આ સરસ મજાનો સાર અને પ્રેમની વાત કરી છે. તો આવતા શનિવારે જે લેક્ચર છે એ પ્રેમ ખંડિત સુકામ થાય છે એના વિશેના કારણો, અને એક આપણા એ લેક્ચરનું શીર્ષક છે કેવારે તૂટેલા મનના મેળ. કારણ કે કેવારે મળેલા મનના મેળ આપણે બહુ સરસ મજાના ગીતો સાંભળ્યા છે, પણ સુકામ તૂટી રહ્યા છે બે જણ વચ્ચેના સંબંધ, એના વિશે આખી વાત કરશે કવિ મુકેશ જોશી. વાત કરવાના છે, આપ સૌને આમંત્રણ. અને એક નાની અનાઉન્સમેન્ટ, મારા બે અનાઉન્સમેન્ટ છે. એક તો ડોક્ટર ભૂમાવ છે, તમે ઉભા થાઓ. આવતીકાલે એમનો કાવ્ય સંગ્રહનું વિમોચન અંધેરી ભવનમાં થવાનું છે. એમનો પહેલો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થવાનો છે, અને એ નિમિત્તે લકી ભાગેશભાઈ આવવાના હતા એટલે મેં એમને ઝડપી લીધા. અને બીજું, મારા ડિરેક્ટર મિત્ર જેમણે દાસ્તાન કોઈ અહીંયા કદાચ અસ્પીમાં આપણે અહીંયા જ ભજવેલું હતું, એ ડિરેક્ટર પ્રિતેશ સોઢા અહીંયા છે. પ્રિતેશભાઈ જરા ઉભા થાવ. તો એક સુપર બહુ જ અદભુત નાટક પ્રિતેશે સર્જન કર્યું છે, કોશેટો નામ છે એનું, કોશેટો. અને રમેશ પારેખની કવિતાઓનો એક સરસ મજાનો બેઝ લઈને એક ડ્રામા તૈયાર કર્યું છે, એક કલાક ને 20 મિનિટનો, જેમાં કેન્સર પેશન્ટની વાત છે, ઇમોશન્સ. અને મારો વિચાર પહેલા અહીંયા કિરણભાઈ અહીંયા હતો કે અહીંયા ભજવીએ, પણ એમાં સેટ્સ છે, લાઇટ્સ છે, ટેકનિકલિટીઝ બહુ છે, એટલે કદાચ અહીંયા અમે નહીં કરી શકીએ. પણ પ્રિતેશભાઈએ 18 ઓગસ્ટે અસ્પી ઓડિટોરિયમમાં શો રાખ્યો છે, કોશેટો નાટક છે. જેમને પણ રસ હોય કે ટિકિટ કાઉન્ટ પરથી કે બુક માય શો માંથી ટિકિટ લઈને, તમે આ ચૂકતા નહીં નાટક. હું ઘણા બધા શોઝ પ્લાન કરવા જઈ રહ્યો છું, એનસીપીએમાં પણ થવાનું છે, અને બારગામ પણ અમારો વિચાર છે કે આવા ઓફબીટ પ્રકારના નાટકો થાય. તો આ બંને મિત્રોને અભિનંદન આપીએ, અને આવતા શનિવારે ફરી મળીએ રાત્રે 8 વાગે કેવારે તૂટેલા મનના મેળમાં.